कांग्रेस में भारतीय किसान संघ ना आगेवानोए आप्यो आवेदन पत्र। कमोसमी वरसादथी थयेल नुकसानी वर्तर अने पाक धिराण रेवन्यू करवानी मांग साथे अपायो आवेदन पत्र। तो सुजलाम सुफलाम में बनासन नदी नू पाणी बंद करवामां आवेलू ते फरी शुरू करवा पर खेडूतोनी मांग करी छे। तो भूगर्भ जळनी समस्याना वच्चे वीज चेकिंगना प्रश्नोने लईने पण खेडूतो परेशान छे। भारतीय किसान संघ द्वारा गामना तळाव पण भरवानी मांग करवामां आवी रही छे। तो मोटी संख्यामां खेडूत सहित आगेवानो पहोंच्या हता मामलतदार कचेरीए। आज रोज 28/2023 ना रोज भारतीय किसान संघ थी आवेदन पत्र आयु एम अमरा मुद्दा जे पासोत्रो वरसाद कमोसमी वरसाद थो ये शियाळु सीजन हाव फेल गई है तो खेडूत माटे पाक धीरण रिन्यू करी आले एवो भारतीय किसान संघ नो आदेश है। अने 28/2 थी बनास नदी चालू थी एकत्रित अहींने बंद करी ई सत्वरे चालू करी जाम के अमरा कोकरेज तालुकाना 1000-1200 फूटना तळ गेला छे। અને એના કારણે અને આ જે બનાસ નદીમાં પાણી જે આવતું હતું 8 મહિનાથી ચાલુ રાખી તો અમારો ખેડૂત દબી શકે અને બીજું ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને અમે તો કસક સરકારને કે ભાઈ 2000ની આલો ચાલશે પણ એને ભાવ અને અમને પોક્ષોષણ ભાવ આલો અને અમારે જે સેવામાં તમે ફાયદો કરો જીએસટી સીએ કે ખેડૂત ઉપર આવતી સ્વતંત્ર બંધ કરો એવો અમારો ખેડૂતની ભારતીય કિસાન સંઘ વતી આદેશ છે। તારીખ 28/4/2023 ના રોજ આવેદન પત્ર મામલતદાર સાહેબ શ્રીને આપવામાં આવ્યું છે કે અમારા કોકરેજ તાલુકાના જે કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એ નુકસાન સરકાર શ્રી વળતર એનાચું આપે અને ખેડૂતોને સર્વે કરીને વળતર આપે અને બીજા નંબરમાં કે જે અમારા તમામ કોકરેજ તાલુકાના તમામ તળ ઊંડા ગયેલા છે તો તળાવ ભરી એ તળાવ ભરી પાણી ઊંડા ઉપર આવે એવું તળાવ ભરવાની વ્યવસ્થા કરે। નંબર 3 બનાસ નદી જીવિત છે 8 દિવસ સુધી હતી વળી વચમાં બંધ કરી દીધી તો એ જીવિત કરી ચાલુ રાખે તો અમારા તળ ઊંચા આવે અને અમારા ખેડૂતો શાંતિથી જીવન જીવી શકે। અને ત્રીજા નંબરમાં બોર્ડના ચેકિંગવાળા ખેડૂતોનો લોહી હેરાન કરે છે પરેશાન કરે છે માટે ખેડૂતો અને હેરાન પરેશાન ન કરે અને ખેડૂતોને શાંતિથી જીવવા દે અને લાઈટો ચાલુ રાખવા દે। ચોથા નંબરમાં કે બેંકો પાસેથી જે ધીરણ લીધેલું છે એનું વ્યાજ ખેડૂત પાસેથી લઈ લે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ વિકટ છે બહુ કમોસમી વરસાદને કારણે બહુ મોટું નુકસાન ગયેલું છે તો તમામ બેંકોને આદેશ કરે સરકારશ્રી કે તમામે તમામ બેંકો એનો જે થતો વ્યાજ લઈ લે અને ખેડૂત રિન્યુ કરી આપે એવા કિસાન સંઘના વતી નિમ્ર વિનંતી છે અને આદેશ પણ છે।